નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલા શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 3 ગણિત ગમ્મત. બરાબર, અગાઉ આપણે પેલું પ્રકરણ જોયું હતું કે ક્યાંથી જોવું, કે કોઈ પણ વસ્તુને આપણે અલગ અલગ સાઈડથી જોવાથી એનો આકાર આપણને અલગ અલગ દેખાય છે. ત્યારબાદનું બીજું પ્રકરણ છે સંખ્યાની ગમ્મત. તો અહીંયા જો થોડાક છોકરા આવ્યા છે અને એ લોકો કંઈક કચુકા ભેગા કર્યા છે, તો કે કોણે કેટલા કચુકા ભેગા કર્યા છે એ અહીંયા છે. તો કે આ રાધિકા છે. બરાબર, તો કે રાધિકાએ કેટલા કચુકા ભેગા કર્યા છે, તો કે 24. પછી ગૌરીએ તો કે 47. પછી આ સુનિલ છે, સુનિલે 38. પછી ઇન્દ્રાએ 54 મેળવા છે. અને આ વિકી છે, વિકીએ કેટલા કર્યા છે, તો કે 42. હવે જોવો અહીંયા રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા અને સુનિલ આમલીના બી એટલે કે કચુકા ભેગા કરતા હતા. બરાબર, અહીંયા આપણને એવું કહ્યું છે. જોઈએ તો કે એ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. કોણે સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે, તો સૌથી મોટી સંખ્યા હોય એને સૌથી વધુ કહી શકાય. તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે, તો કે જોવો તો કે 54. તો 54 કોને, તો કે ઇન્દ્રા. તો કે ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ કચુકા વધારે ભેગા કરશે, ખાલી જગ્યા કચુકા ભેગા કરશે. તો વિકી પાસે કેટલા છે, તો કે વિકી પાસે કેટલા છે, 42 છે. તો તેટલા કરવા માટે સુનિલ કેટલા કચુકા વધારે ભેગા એકઠા કરશે, તો કે સુનિલ ક્યાં છે, તો કે અહીંયા. તો કે સુનિલે કેટલા કર્યા છે, તો કે સુનિલે 38 કર્યા છે. તો એને કેટલા કરવા છે, 42 કરવા છે. તો 38 માં આપણે કેટલા ઉમેરીએ તો 42 થાય, તો કે 38 પછી 39, 40, 41 અને 42. તો 38 માં આપણે 4 નાખીએ એટલે 42 થાય. તો એને કેટલા એકઠા કરવા પડશે, તો કે 4. અહીંયા કોણે સૌથી વધુ એકઠા કર્યા છે, તો કે અહીંયા ઇન્દ્રાનું નામ લખવાનું છે. બરાબર, ત્યારબાદ શું કહે છે કે જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા થાય. તો આપણે પહેલા રાધિકાના જોવા પડશે, તો કે રાધિકા પાસે કેટલા છે, તો કે રાધિકા પાસે 24 છે. બરાબર, તો એને 6 વધારે મેળવે છે. તો 24માં આપણે 6 નાખીએ તો કેટલા થશે, 24 પછી 25, 26, 27, 28, 29 ને 30. તમે મોઢે આવડે તો તમે મોઢે પણ કરી શકો છો, નહીંતર ગણતરી તો કરવાની જ. બરાબર, જેથી કરીને ભૂલ પડે નહીં. આ તો તમને શીખવા માટે આપણે કરી છીએ. કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે, તો એવા કેટલા બાળકો છે જેની પાસે 40 કરતા વધારે છે. તો 40 કરતા વધારે હોય તો કે એક ગૌરી, એક, પછી આમાં તો 40 નથી, આ 2 અને 3. તો કેટલા બાળકો છે, તો કે 3. બરાબર, એક છે ગૌરી, એક છે ઇન્દ્રા અને વિકી, કે 3 બાળકો છે કે જેની પાસે 40 કરતા વધારે છે. તો કેટલા બાળકો આવશે, તો કે અહીંયા 3 લખવાના. ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. તો કોની પાસે 3 કચુકાની જરૂર છે 50 કરવા માટે, તો કે જોઈએ તો કે 3 કચુકાની જરૂર હોય 50 કરવા માટે, તો કે અહીંયા છે ગૌરી. જો એની પાસે 47 છે, તો 47માં 3 નાખી તો કેટલા થઈ જાય, 50. તો કોને જરૂર છે, તો કે ગૌરીને. બરાબર, તો કે ગૌરીને 50 કચુકા ભેગા કરવા માટે 3 કચુકાની જરૂર છે. સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે. તો 40 કરતા 2 કચુકા કોની પાસે છે, તો અહીંયા પાછું આપણે ચિત્ર જોવું પડશે. તો કે સુનિલ છે, સુનિલ એની પાસે શું છે, તો કે 40માં કરતા કેટલા છે, 2 ઓછા છે. બરાબર, અને વધારે કોને છે, તો કે 40 ને 2 કેટલા થાય, તો કે 42. તો 42 કોની પાસે છે, તો કે વિકી પાસે. તો આપણો જવાબ શું આવશે, તો કે વિકી. તો તમારે અહીંયા વિકી લખવાનું છે. બરાબર, સમજાણું. ત્યારબાદ આગળ જોઈએ કે બિંદુઓની રમત. એટલે કે બિંદુ એટલે શું કહેવાય, તો કે ટપકા. ટપકાની રમત છે. અહીંયા એક જો વર્તુળમાં આપેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરવાની છે. હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો. વર્તુળ બનાવી તમારા મિત્રો સાથે રમત રમવાની છે અને સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે તે જોવાનું છે. બરાબર, મારા પર પેલા ટપકાઓનું અનુમાન તમે કરી શકો. અહીંયા હરણ એવું કહે છે અને મારા ઉપર પણ, તો કે અહીંયા જો આ જે ટપકા છે એ કેટલા હોય એનું તમે અનુમાન કરી શકો. હા, લેડીબર્ડ એટલે કે જે આ ઇન્સેક્ટ છે એ પણ એવું કહે છે. તો અહીંયા તમને શું કીધું છે કે જો આવા ટપકા આપ્યા છે, તો તમને એક આવો સર્કલ કરવાનો, તમારા મિત્રને આમાં સર્કલ કરીને પૂછવાનું કે આ સર્કલમાં કેટલા ટપકા છે. તો બોલતો જો એ અનુમાન કરવાનું મિત્રોને, કેટલું અનુમાન સાચું પડે છે એની ચકાસણી કરવાની છે. બરાબર, એનાથી તમારી સર્ચ મદદ શક્તિ વિકસે છે. જૂથ બનાવવાનું. બરાબર, પછી કોનું કેટલું સાચું
પડે છે એ તમારે જોવાનું છે. ત્યારબાદ છે ધોનીની સદી. બરાબર, ધોનીની સદી. સદી એટલે શું કે સો. ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ એટલે કે વન ડે મેચ ભારતમાં પ્રથમ બેન્ટિંગ બલ્લેબાજી કરે છે. અહીંયા શું થાય છે, મેચનું એક ચિત્ર આપ્યું છે. ધોની 96 રન પર ફક્ત એક જ દડો એટલે દડો બાકી છે તે સદી પૂરી કરી શકશે. જુઓ આ કેવો શ્રેષ્ઠ છગ્ગો. બરાબર, એમ કે છે કે એને 96 રન કર્યા છે અને શું છે એક જ બોલ બાકી છે, શું તે સદી પૂરી કરી શકશે. તો સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર પડે, 4. તો જો શ્રેષ્ઠ છગ્ગો અને એ છગ્ગો મારે છે અને શું થઈ જાય છે, સદી પૂરી કરે છે એટલે કે જીતી જાય છે. તેણે પોતાની સદી પૂરી કરી, એમ કે છે તેણે પોતાની સદી પૂરી કરી, છગ્ગો લગાવ્યો એટલે કરી લે છે. ધોનીએ 6 પસ ખાલી જગ્યા એટલે કે છગ્ગો માર્યો એટલે કેટલા કર્યા, તો કે 6. બરાબર ને, 6 રન થાય ને, તો કુલ કેટલા થશે અહીંયા, અહીંયા બીજા કેટલા કરે છે, છગ્ગો એટલે કે 6, તો અહીંયા કેટલા થશે, 102 થઈ જાય ને. સદી પૂરી કરવા માટે નીચેના ખેલાડીઓ કેટલા રનની જરૂર છે, તો જો અહીંયા તમારે શું કરવાનું છે, સદી એટલે કે 100 રન. તો તમારે જે અહીંયા તમને સંખ્યા આપી છે એમાં તમારે 100 શું કરી દેવાના, બાદ કરી દેવાના, એટલે જે જવાબ આવે એટલા રનની જરૂર પડે. તો અહીંયા ખેલાડી 1 છે એને 93 રન, તો એને સદી પૂરી કરવા માટે 100 માંથી 93 બાદ કરીએ એટલે કેટલા વધે, તો કે 7. બરાબર, અહીંયા 97 છે તો બીજા ખેલાડીને સદી પૂરી કરવા માટે, તો કે 100 માંથી 97 બાદ કરીએ તો કેટલા વધે, તો કે 3. અહીંયા 89 છે અને અહીંયા 99 છે, તો અહીંયા તમારે શું કરવાનું છે, બાદ બાકી અહીંયા 100 માંથી 89 બાદ કરીએ તો એને સદી પૂરી કરવા માટે 100 કરવા માટે કેટલાની જરૂર પડે, બીજા 11 રનની જરૂર પડે. અહીંયા 99, તો આને ખાલી એક જ રનની જરૂર પડે છે. તમારે આવી રીતે કરવાનું છે. બરાબર, મૌખિક આવડે તો ભલે, નહીં તો બાદ બાકી કરી લેવાની છે. 99 પછી આપણે આ રીતે આગળ જઈએ. 99 પછી તો કે 1 અને 2 મીંડા 100. 100 પછી શું આવે, 101, 102, 103 એવી રીતે આગળ આવે, એટલે કે 3 અંકની સંખ્યા આવશે. ત્રીજા ધોરણમાં 3 અંક સુધીની આપણે સંખ્યા ભણવાની છે, એટલે કે એકમ, દશક અને 100. તો અહીંયા જુઓ તમને આપ્યું છે અહીંયા 99, તો આવી રીતે શબ્દોમાં લખાય 100, 101, તો અહીંયા 102 આપ્યું છે, તો તમારે અહીંયા લખવાનું છે 102. બરાબર, એવી રીતે તમારે અહીંયા કોષ્ટક આખું પૂરું કરવાનું છે. અહીંયા હું એક લખીને બતાવું છું, અહીંયા 102 શબ્દોમાં લખવાનું. ત્યારબાદ અહીંયા ખાલી છે, તો અહીંયા શું છે, 105, તો તમારે અહીંયા અંકમાં લખવું પડશે 105. બરોબર, આવી જ રીતે તમારે આ તમારી જાતે તમારી બુકમાં કરવાનું છે. અહીંયા 107, તો તમારે શબ્દમાં લખવાનું 107, 108, તો અહીંયા અંકમાં લખવાનું છે 112, તો અહીંયા તમારે અંકમાં લખવાનું છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તમારે કરવાનું છે. 206, ત્રીજી સદી પૂરી કરવા કેટલો વધારે રન કરવા પડે તેનું અનુમાન. બરાબર, 100 એટલે એક સદી, 200 એટલે બે સદી અને 300 એટલે 3 સદી. તો 300 કરવા માટે હજુ કેટલા એના રનની જરૂર પડે એ આપણે અનુમાન તમારે કરવાનું છે, એટલે 300 માંથી 206 શું કરી દેવાના, બાદ કરી દેવાના. ક્રિકેટ વિશ્વકપના શ્રેષ્ઠ 10 વ્યક્તિગત રમત છે. આ 10 જણા રમે છે. આ ખેલાડીના આપણે નામ આપ્યા છે અને કરેલા રન છે. સચિને તો કે 128 રન કર્યા, ગાવસ્કરે તો કે 100, ધોનીએ 99, કોહલીએ 162, રહાણે 152, ધવન 178, જાડેજા 105, ગાંગુલે 141, દ્રવિડ 112 અને કપિલ દેવ 127. બરાબર, આવી રીતે વંચાય 3 અંકોની સંખ્યા. હવે શું કહે કે ધોની સહેજમાં જ સદી ચૂકી ગયો, એક સદી પૂરી કરવા તેને ખાલી જગ્યા રનની જરૂર પડે. બરાબર, ધોની છે એને એક સદી કરવા માટે કેટલા રનની જરૂર પડશે, તો કે 1 રનની. ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રન બનાવ્યા છે, તો સરખા રન કોને બનાવ્યા છે, જો એક સરખી સંખ્યા ક્યાંય દેખાય છે આમાંથી, 128 છે, 27 નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા છે, 128 ને 27 એટલે કે નજીક નજીક છે, તો અહીંયા લગભગ સરખા રન બનાવ્યા કોને, તો કે સચિને.
આ સચિન અને કપિલ દેવ, બરોબર, કેમ કે સરખા નથી પણ બે માં એક જ નું છે એટલે પાસ પાસે છે, બરોબર. ખાલી જગ્યાએ સદી પૂરી કરી, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. તો કોને સદી પૂરી કરી? સદી એટલે કે સો. સો કોને કર્યા? તો કે ગાવસ્કરે. તો અહીંયા આપણે આવશે ગાવસ્કર. કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન, બરોબર, તો આમાંથી સૌથી વધારે કોને રન કર્યા છે? તો કે જુઓ, સૌથી વધારે તો કે 128, 199, 162, 152, તો કે 178. તો કે કોણ આવશે? તો કે ધવન આવશે, જેને 178 એટલે કે સૌથી વધારે રન કર્યા છે ધવને. પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. તો કે કોની વચ્ચે એક રનનો તફાવત છે? તો કે જોવો, અહીંયા ગાવસ્કર અને ધોની એની વચ્ચે એક જ રનનો તફાવત છે, બરોબર. અને અહીંયા સચિન અને કપિલ દેવ બે વચ્ચે એક જ રનનો તફાવત છે. તો અહીંયા તો આપણે નજીકનું તો લઈએ, પણ આપણે શું લખશું? ગાવસ્કર અને ધોની બેની વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. એટલે કે બે ચાર વ્યક્તિ એવી છે કે જેને એક એક રનનો તફાવત છે. ખાલી જગ્યા એ દોઢ એટલે કે એક અને અડધી સદી કરતા બે રન વધારે કર્યા. તો એક સદી એટલે કે 100 અને અડધી એટલે કેટલા થાય? તો કે 50. અને એ કરતા બે રન વધારે કર્યા એટલે કે પેલા 100, બરોબર, અહીંયા હું કરું છું 100, અને બીજી અડધી સદી એટલે કેટલા થયા? તો કે 50, બરોબર. એટલે કેટલા થાય? 150. હવે શું કહે છે કે બે રન વધારે કર્યા, તો 150માં હું પાછા બે અંદર એડ કરું એટલે કેટલા થાય? 152. તો કે જોઈએ આમાં 152 કોને કર્યા છે? તો કે રહાણ, બરોબર, રહાણ આવશે. ઓકે, છેલ્લામાં રહાણ આવશે. અહીંયા છે જોવો, 10-10 ની ગણતરી કરવાની છે આપણે. જોઈએ આ સસલું છે, તો અહીંયા જોવો 10-10 ની ગણતરી. તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100, બરોબર. આ 10-10 ની ગણતરી છે. તો અહીંયા તમને જોવો, આ તમારી જાતે જ કરવાની, એકવાર હું તમને સમજાવી દઉં છું. તો કે જો અહીંયા 10, 20, 30, તો અહીંયા શું આવશે? 40, 50, 60, 70, 80, 90 અને 100. અહીંયા કેટલા છે? 100, પછી 110, 120, 130, 140, 150, 160, 160, 180, 190 અને 200. તો આપેલા છે, તો એ લખવાનું નથી. એવી જ રીતે તમારે અહીંયા ગણતરી તમારી જાતે કરવાની છે. આને કહેવાય 10-10 ની ગણતરી. ત્યારબાદ આપણને આપ્યું છે 50 ની ગણતરી કરવાની છે, બરોબર. તો જે બી સંખ્યા છે એમાં તમારે 50 ઉમેરતા જવાના. તો કે જોવો, અહીંયા 200 છે, 250માં આપણે 50 ઉમેરીએ એટલે કેટલા થશે? તો કે 300. હવે 300માં તમે 50 ઉમેરો તો કે 350. 350માં તમે 50 ઉમેરો એટલે કેટલા થાય? તો કે 400. 400માં 50 ઉમેરો તો કે 450. અને 450માં તમે 50 ઉમેરો તો 500. એટલે કે જે આપેલા છે, તો તમારે અહીંયા તમારી જાતે બીજી ગણતરી કરવાની છે. 550 + 500 કેટલા થશે? અહીંયા આવશે 600. 650 એટલે કે 700. 750 ને 800. એવી રીતે તમારે તમારી બુકમાં લખવાનું છે, બરોબર. સંખ્યા ને રંગો. હવે આમાં સંખ્યા આપણને તમને આપી છે અને એમાં સૂચના મુજબ આપણે રંગ કરવાના છે. જોઈએ, નીચે આપણને સંખ્યાઓ આપી છે કે 140, જો એમાં લીલો રંગ કરવાનો છે. તો કે 140 ક્યાં છે? તો અહીંયા આપણને કીધું છે 140, 202, 261 અને 800, બરોબર. તો કે આ જે 800 છે, આમાં જે તમને કીધું છે એમાં તમારે લીલો રંગ 54, 60, 195, 555 એમાં લાલ રંગ અને 445માં. તો અહીંયા શું આપ્યું છે કે 370 અને 4. તો ત્રણેયનો સરવાળો ભેગો કરો તો કેટલા થાય? તો કે 374 થાય. કેટલા થાય? તો કે 300. તમારે અહીંયા સંખ્યા આપી છે તો કે 374. 374માં તમારે કેટલો કરવાનો લીલો રંગ? અહીંયા 650 અને 6. તો કે 656, બરોબર. એવી રીતે સરવાળો અહીંયા 100, 50 અને 5. તો કેટલા થશે? 100 અને 50 કેટલા થાય? 150 ને બીજા 5 એટલે 55, 155. તો કે આ 155 તમને અહીંયા આપ્યા છે. તો એમાં તમારે કેવો કરવાનો લીલો, એવી જ રીતે તમારે આમાં અને આમાં એવી જ રીતે કાઉન્ટ કરી અને માંગ્યા મુજબ તમારે રંગો કરવાના છે, બરોબર. આ તમારે રંગો આમાં પૂરવાના છે. આનો તમારે સરવાળો, અહીંયા તમને સંખ્યા આપી હતી, અહીંયા તમને શું આપી છે? આંકડામાં સંખ્યા, અહીંયા શબ્દોમાં આપી છે. તો જે અંકોમાં આપી છે એનો આપણે શું કરશું? સરવાળો કરીશું અને એને આપણે રંગ કરશું. અહીંયા 640 અને 2 તો કેટલા થશે? 642. ઓકે,
એવી જ રીતે તમારે રંગ પૂરવા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઓલું કોષ્ટક જોયું હતું બરોબર, અંકોમાં બાકી હોય તો શબ્દોમાં લખવાનું, શબ્દોમાં લખવાનું બાકી હોય તો અંકોમાં લખવાનું હતું બરોબર. ત્યારબાદ શું કીધું છે કે કૂદકા મારતા પ્રાણીઓ બરોબર. તો અહીંયા જુઓ, કૂદકા મારતા પ્રાણીઓ તો કે કોણ છે, ગબરું, ગબરું હરણ છે, બુડની સસલું છે અને તરુ ડેટકો છે. તો એ કૂદકા મારે છે, તો કેટલા કૂદકા મારે છે એ આપણે જોઈએ. અહીંયા જુઓ તો કે ગબરું, બુની અને તરુ છે આખા રસ્તે કૂદાકૂદ કરે છે. ગબરું છે એ દરેક વખતે 7 ખાના કૂદે છે, બુની છે એ દરેક વખતે 5 ખાના કૂદે છે અને તરુ છે એ દરેક વખતે 4 ખાના કૂદે છે બરોબર. એટલે આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ગબરું 7, બુની 5 અને તરુ 4. ગબરું છે એ 90 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે, બુની છે એ 99 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે અને તરુ છે એ 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. તો અહીંયા આપણને શું કીધું છે જો, અહીંયા મેં અહીંયા થોડુંક ડ્રો કર્યું છે. જુઓ અહીંયા નંબર આપેલા નહોતા, એટલે કે 90 નંબરથી શરૂઆત કરે છે એટલે 90થી મેં સ્ટાર્ટ કર્યા છે અને અહીંયા નીચે જુઓ 160 સુધી છે. હવે નીચે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે કે બુનીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે તો બુની છે એ ક્યાંથી ચાલુ કરે છે, તો કે બુની છે એ 99થી ચાલુ કરે છે. તો જો મેં આવું કર્યું છે તમારી બુકમાં આવી રીતે, બુની કેટલા ખાના કૂદે છે, તો કે બુની છે એ 5 ખાના કૂદે છે બરોબર. તો એમ તમારે આ 10 આવી રીતે 10 કૂદકા તમારે લગાવવાના છે. તો એ છેલ્લે બુનીનું ક્યાં પૂરું થશે, તો કે 149 એનો 10મો કૂદકો ત્યાં પૂરો થશે બરોબર. એવી જ રીતે અહીંયા શું આવશે, તો કે 149. તરુનો 10મો કૂદકો, તો કે તરુ છે એ દરેક વખતે કેટલા ખાના કૂદે છે, તો કે 4. તો કે 10 ખાના કૂદે એટલે 40 અને ક્યાંથી ચાલુ કરે છે, તો કે એ 106થી ચાલુ કરે છે બરોબર. તો અહીંયા આપણે જો અહીંયા સ્ટાર્ટ કર્યું છે 106થી, 10 મેં અહીંયા જો કર્યા છે બરોબર. તો એનો 10મો કૂદકો ક્યાં પૂરો થશે, 146થી. અને ગબરું છે એનો 10મો કૂદકો ક્યાં પૂરો થશે, તો કે 160થી બરોબર. એટલે તમારે એ અહીંયા લખવાનું છે. પછી ગબરું અને બુની બંને 104, તો તમારે આમાંથી જે ગબરું અને બુનીના જે બે ભેગા થતા હોય ને, તમારે ડ્રો કરીને તમારે તમારી બુકમાં એ તમારે અહીંયા લખવાના છે. તો અહીંયા આવશે 104 આવશે, પછી 114 આવે છે અને 139 આવશે બરોબર. પછી બુની અને તરુ બંને જેના ઉપર કૂદકા મારે છે તે નંબર, તો કે બેના કૂદકા ક્યાં ભેગા થશે જોવો અહીંયા, તો કે બેના કૂદકા જ્યાં થતા હોય ભેગા એ નંબર તમારે અહીંયા લખવાનો છે. એ પ્રવૃત્તિ તમારે તમારી બુકમાં કરવાની છે બરોબર. જે નંબર ઉપર ત્રણેય જણા કૂદકા મારશે, એટલે કે જે ત્રણેયનો કયા નંબર ઉપર આવશે એ તમારે અહીંયા લખવાનું રહેશે. અને સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર કોણ છે અને તે કેટલામાં પૂરું કરે છે બરોબર, કેટલા નંબર પૂરું કરે છે એ તમારે આ અજગરની આ પ્રવૃત્તિ જોઈને તમારે, મેં આ કર્યું છે અને તમારે તમારી બુકમાં જ્યાં ભેગા થતા હોય, જો અહીંયા ભેગા થાય છે તો અહીંયા મેં આવી રીતના કર્યું છે, તો તમારે એ લખવાનું રહેશે બરોબર. અહીંયા છે 139 આવશે અને 114 આવશે. તો આ તમારે તમારી બુકમાં કરવાનું છે બરોબર. ત્યારબાદ આવે છે ચાલો કૂદીએ બરોબર. તો કે જો અહીંયા કૂદવાનું કે છે, ઘણા બધા લાંબા રસ્તે જવાનું છે, બે ડગલા આગળ કૂદકો મારવાનો છે. તો આપણે અહીંયા જોઈએ તો કે 104 છે, 106 છે, 108 છે, તો 2, તો 108 ને 2 કેટલા થાય, તો કે 110. તો તમારે અહીંયા શું લખવાના, 110. પછી 111 નહીં આવે, 112 બરોબર. પછી 112 13 નું આવે, 114 બરોબર. એવી રીતે તમારે અહીંયા લખવાના છે. બે ડગલા પાછળ કૂદકો મારવાનો, એટલે બે ડગલા પાછળ એટલે શું, અહીંયા 112, પછી અહીંયા 114 અને અહીંયા 116 આવશે. પછી બે ડગલા પાછળ કૂદકો મારવાનો, તો બે ડગલા પાછળ એટલે શું કે એની ઉપલી સંખ્યા લેતું જવાનું, ઘટાડતું જવાનું, તો કે 200 કેટલા છે, 62 બરોબર, 260, 258. તો 258 પહેલા કેટલા આવશે, તો કે 256 બરોબર. તો કે 256 ની પહેલા કેટલા આવશે, તો કે 254. તો કે 254 ની પહેલા કેટલા આવશે, તો કે 252. અને 252 પહેલા કેટલા આવશે, તો કે 285 તમારે અહીંયા લખવાનું રહેશે. હવે 10 ડગલા આગળ કૂદકો મારવાનો, આગળ એટલે કે વધતું જવાનું છે, 110, 120, 130. તો હવે આમાં તો આવશે એ જ છે, 130 પછી શું આવશે, 140, 150, 160, 170. પછી 10 ડગલા પાછળ કૂદકો મારવાનો, એટલે કે 10 છે એ ઘટાડતું જવાનું છે, તો કે 200,
190 180 તો અહીંયા કેટલા આવશે તો કે 170 બરોબર 170 પછી 160 પછી 150 140 એ તમારે લખવાનું છે બરોબર એટલું તમારે આગળ તમારી જાતે કરી દેવાનું ભાત પેટર્નમાં આગળ વધવાનું છે તો જુઓ અહીંયા તો આપણને લખેલું હતું બરોબર હવે અહીંયા લખેલું નથી પણ આપણે પેટર્ન જોવાની છે અને પછી આપણે વિચારવાનું છે કે કેટલા ડગલા છે બરોબર આગળ છે પાછળ છે આપણે જોઈને કહેવાનું તો કે અહીંયા છે 550 560 570 તો આગળ કેટલા આવશે તો કે 580 580 590 પછી 600 અને 610 એટલે કે 10 10 એકમ આગળ વધતું જવાનું છે 910 920 930 940 તો અહીંયા શું આવશે 950 બરોબર 950 પછી શું આવશે તો કે 960 970 980 અહીંયા છે 209 207 205 તો જુઓ પેટર્નમાં શું થાય છે બે બે પાછળ જવાનું છે બરોબર તો અહીંયા શું આવશે તો કે 203 બરોબર અહીંયા શું આવશે બે બે એકમ ઘટતું જવાનું છે 203 બરોબર 201 એવી રીતે તમારે ઘટતું જવાનું છે પછી અહીંયા છે 401 402 403 તો અહીંયા શું આવશે 404 બરાબર એટલે એક એક જ આંક છે આગળ વધતું જવાનું 405 406 407 આવી રીતે તમારે કરવાનું છે ત્યારબાદ જોઈએ કે મનમોજીની દુકાન છે બરાબર મનમોજીની દુકાન જુઓ કેવી છે તો કે મનમોજીની દુકાન આ જંગલની એક દુકાન છે મનમોજી ફક્ત 10 અને સોના પડીકામાં જ સામાન આપે છે શું આપે છે 10 અને સોના પડીકામાં જ આપે છે બીજા એ કઈ પડીકામાં આપતો નથી 10 થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ આપે છે બરાબર ઈ મોસ્ટ ઓફ 10 અને સોના પડીકામાં આપે છે 10 થી ઓછી હોય તો ઈ શું આપે છે છૂટક આપે છે દરેક પ્રાણી 100 સોના 10 10ના અને એક એક ના કેટલા પડીકા એટલે કે પેકેટ લઈ જશે તે શોધો અને ખાલી જગ્યામાં આપણે પૂરવાના છે બરાબર આ પ્રાણી ઈ મનમોજીની દુકાનેથી ખરીદી કરે છે તો ઈમાં સોના કેટલા પેકેટ લઈ જશે 10ના કેટલા પેકેટ અને છૂટક કેટલા લઈ જશે તો હાથી છે એ શું લે છે તો કે શેરડી લે છે કેટલાની તો કે 200ની તો કે 100 સોના કેટલા પેકેટ લઈ જશે તો કે 2 તો પછી 10 10નું તો કે 210 તો 10નું શું આવશે 1 જ આવશે અને છૂટક કંઈ આવશે નહીં એટલે કે આ એકમ દશક અને 100 બરાબર 100ના સ્થાનમાં હોય 100 દશકના સ્થાનમાં હોય દશક અને એકમના સ્થાનમાં હોય તો એકમમાં એટલે કે છૂટક આવશે આગળ જોઈએ તો કે વાંદરાભાઈ શું લે છે તો કે કેળા તો કે 242ના લે છે 242ના લે છે તો 100 સોના કેટલા પેકેટ આવશે 2 10 10ના કેટલા આવશે તો કે 4 અને છૂટક કેટલા આવશે તો કે 2 ઓકે સમજાણું તમને અહીંયા હરણભાઈ છે તો ઈ 552ના લે છે તો જોઈએ તો કે 100 સોના તો કે 100ના સ્થાનમાં કોણ છે તો કે 5 તો કે 10ના પેકેટ તો કે 10 ના સ્થાનમાં કોણ છે તો કે 5 અને છૂટક તો કે એકમના સ્થાનમાં તો કે 2 તો કે 2 છૂટક આવી રીતે તમારે કરવાનું છે જોઈએ મનમોજીની પૈસા લેવાની રીત પણ મનમોજી જ છે તે ફક્ત 100ની નોટ 10ની નોટ અને રૂપિયાના સિક્કા જ પૈસા લે છે હવે શોધી કાઢો કે તેમણે જે પ્રાણીઓએ લીધું છે તેના બદલામાં તેઓ કેવી રીતે પૈસા ચૂકવશે તો અહીંયા જુઓ કેટલા છે 420 છે બરોબર તો 100 સોની નોટો કેટલી છે તો કે 4 અને 10 10ની નોટો કેટલી આવશે તો કે 2 એટલે કે 20 થઈ જશે છૂટા આવશે નહીં અહીંયા સસલાભાઈને 143 છે તો 100નું કેટલું આવશે તો કે 1 10 10નું નોટું કેટલી દેશે તો કે 4 અને છૂટા કેટલા દેશે તો કે 3 અહીંયા વાંદરાભાઈ તો કે 242 છે તો 100 સોની નોટું 2 એટલે 200 રૂપિયા 42 એટલે કે 40 ને 2 એટલે 10 10ની 4 નોટ અને 2 એટલે કે છૂટા 2 બરાબર આવી રીતના થશે હવે અહીંયા 55 છે તો કે 100માં કાંઈ નહીં આવે અને 55 રૂપિયા એને પાછા દેવા છે તો કઈ રીતે દેશે તો કે 1 10 10ની કેટલી નોટ આવશે 5 એટલે કે 50 અને બીજા છૂટા 5 બરાબર હવે જોઈએ થોડીક પ્રવૃત્તિ જેવું આવ્યું છે કે હું કોણ સંખ્યા સાથે એને જોડવાનું છે તો એક ઉદાહરણ આપણને આપ્યું છે હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે તો કે 40 અને 50ની વચ્ચે આવે અને છેલ્લે લખવામાં 5 આવે તો એ કોણ છે 45 બીજું જોઈએ આપણે કે મને લખવામાં 9 આવે છે અને હું 90ની ઘણો નજીક છું તો 90 આવે છે લખવામાં 9 આવે છે અને 90ની નજીક તો આમાંથી 90ની નજીક કોણ છે તો કે 90ની નજીક છે 89 બરાબર 90ની નજીક છે એટલે અહીંયા કોણ આવશે તો કે 89 સાથે મારા પછી ગમે
मारा पछी तमे चोगो मारो तो तमे सदी करी शकशो। तो सदी एटले शू? तो के सो। तो के सो मां चार घटे छे तो ई संख्या कही। तो के तमे चोगो मारो तो सदी करी शकतो। सो मां चार घटे तो ई छे 96। હું 10 ની 10 નોટ જેટલો છું તો કે 10 ની 10 નોટ એટલે કેટલા થાય? તો કે 10 ની 10 નોટ એટલે કે 100 થાય। તો કે 10 ની 10 નોટ બરાબર કોણ છે? તો કે 100। હું સદી પ્લસ અડધી સદી છું તો કે સદી એટલે કેટલા થાય? તો કે 100। સદી એટલે કેટલા થાય? તો કે 100 બરોબર। અને અડધી સદી એટલે કેટલા થાય? તો કે 50। તો આ બે નો સરવાળો કરી તો કે શું થશે? તો કે 150। તો આમાં 150 ક્યાં છે? તો કે જોઈ લઈએ, અહીંયા છે। તો અડધી સદી સદી અને અડધી સદી એટલે કેટલા થઈ જશે? 150। હું 77 અને 97 ની બરાબરની વચ્ચે છું બરોબર। 77 અને 97 ની વચ્ચે આવે તો એ કોણ આવશે? તો કે 87 બરોબર। આ તમારે તમારી બુકમાં કરવાનું છે। જોઈએ આગળ આ કેટલા, અહીંયા આપણે ગણતરી કરીને લખવાનું છે। જોઈએ તો કે અહીંયા 100, અહીંયા 100 એટલે કેટલા થાય? 200। અને અહીંયા 10 10 ની કેટલી છે? તો કે 1 2 3 અને 4। તો કે અહીંયા 100 100 ની 2 છે એટલે 200, અને એટલે કે 240 થશે। કેટલા થશે? 240। ત્યારે અહીંયા આપણને આપી દીધા છે, જો અહીંયા આપણે છૂટા તો ગણવા પડશે ને। અહીંયા કેટલા છે? 100 200 અને 300, અને બીજા 10 એટલે 310 અને છૂટા, તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 છે। તો અહીંયા આ 310 અને બીજા 9 એટલે કે 10 ને બીજા 9 એટલે કેટલા થાય? 19। તો અહીંયા કેટલા થશે? તો કે 319 સળીઓ છે બરોબર। હવે અહીંયા આપણને બ્લોક આપ્યા છે, તો આ કેટલાનો છે? તો કે 100 નો। આ 100 નો એટલે કેટલા થઈ ગયા? 100 ને 100 200। 200 અને બીજા 10 એટલે 210, અને બીજા 2 છૂટા છે એટલે 10 ને 2 કેટલા થાય? 12। એટલે કુલ બ્લોક કેટલા થશે? તો કે 212 બરોબર। ત્યારબાદ અહીંયા માળા આપી છે, જો તો કે આ માળાની અંદર અહીંયા 10 10 ના મણકા છે બરોબર। જોઈએ એક ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે। તો કે આ 10, આ 10, 20 30 40 50 60 70 80 90 અને 100 એટલે કે આ 100 છે, અને બીજા 10 10 ના 3 એટલે કે 100 ને કેટલા થશે? તો કે 30, અને છૂટા કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8 છે એટલે 100 130 અને 8 એટલે કે 138 મણકા થશે બરોબર। ત્યારબાદ જોઈએ 100 100 ની કેટલી નોટ છે? તો કે 3 1 2 અને 3 એટલે કેટલા થઈ ગયા? 310 10 ની 2 છે એટલે કે 20 થઈ જશે। આ 1 અને 2 એટલે કે 320 રૂપિયા બરોબર। ગણતરી કરવી જરૂરી છે બરોબર, પૈસા ગણતા તો બધાને આવડતા જ હશે। અહીંયા હું કોણ છું? નથી કોઈ સૌથી મોટી સંખ્યા, ગમે તે લઈ લ્યો, સંખ્યા ઉમેરો, મને તો મળે પછીની સંખ્યા, અને યાદ રાખજો મને જો ગણવી હોય તો સંખ્યા, એવું કીધું હતું, એ કઈ સંખ્યા આવશે બરોબર। ચાંદા મામાનું આપણને અહીંયા આપ્યું છે, જો હું ચાંદા મામા છું, એવું કીધું છે, મારે ઘણા મિત્રો છે જેઓ રાત્રે આકાશમાં ચમકે છે એટલે કે તારા છે। હા તમે સાચા છો, તમારા મારા મિત્રો તારા છે। એક દિવસે તેઓ બધા મારા ઘેર આવ્યા, કેટલાક મિત્રો આવ્યા છે તે જાણવા માટે મેં ગણવાનું શરૂ કર્યું, પરંતુ મારા મિત્રો ઘણા બધા હતા તેથી તેમની સંખ્યા જાણવા માટે મેં કેટલુંક આ પ્રમાણે કર્યું બરોબર। હવે કોઈ ભી સંખ્યા જાણી હોય તો કઈ રીતે જાણી શકાય? ગણવા બેસી આટલી બધી તો વાર લાગે, અને એ આપણને આંકડો ન મળે તો શું કરવું પડે? જૂથ પાડી દે તો આપણને ગણવામાં શું રે? સરળતા રે। ચાંદા મામા તેમના ચમકતા મિત્રોને ગણે છે એટલે કે તારાને ગણે છે। મેં એક તારો ગણ્યો અને એક કાર્ડ મારા ગજવામાં મૂક્યું, એક તારા માટે 1, 2 તારા માટે 2 અને 1 2 3 4 ને 5, આ કાર્ડ કેટલા તારા માટે બરોબર? તો કે 5 તારા માટે। જ્યારે મારી પાસે આવા 10 કાર્ડ ભેગા થયા ત્યારે મેં 10 ના 1 એવા કાર્ડ સાથે બદલ્યા, એટલે 10 10 ના શું પાડે છે? એ જૂથ પાડે છે બરોબર। જો અહીંયા પડ્યા છે, પરંતુ મારા મિત્રોએ આવવાનું ચાલુ જ રાખ્યું તેથી મારે વધારે પ્રમાણમાં તારા ગણવા પડ્યા, મારા ગજવામાં ભરાઈ જવા આવ્યા, તેથી જ્યારે મારી પાસે 10 આવા કાર્ડ ભેગા થયા ત્યારે મેં 100 આવા 1 કાર્ડ સાથે બદલ્યા, વધારે થઈ ગયા એટલે કે એનું કર્યું 100 નું કર્યું એવું
કહે છે ચાંદા મામા. જુઓ અહીંયા, પરંતુ મારે ખૂબ વધારે મિત્રો છે. જો અગાઉ આપણે જોયું બરોબર કે ચાંદા મામા છે એ આવા કાર્ડ કરે છે, સો સો નહીં કરે છે, એટલે કે દસ દસ ના દસ કાર્ડ ભેગા થાય એટલે એનું શું કરી દે, સો બરોબર, એક એનું જૂથ બનાવી દે છે. પરંતુ મારે ખૂબ વધારે મિત્રો છે, એટલા બધા વધારે કે જેથી કરીને મારા ગજવામાં ભરાઈ જવા આવ્યા છે. હવે જુઓ કે મારી પાસે કેટલા કાર્ડ હતા બરોબર. ઘણા બધા સો સો નું કરે છે તો એના ખીચામાં ભરાઈ જાય છે, તો હવે કેટલા કરવા એમ કે છે કે, તો કે સારું બધાય લાઈનમાં ગોઠવાઈએ, જાઓ આપણે રમત રમીશું. હવે ગણવાનું રમત રમે છે. જો તમે નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી તમારા ગજવામાં ક્યાં કાર્ડ હશે એ તમારે અહીંયા કરવાનું છે. તો એક આપણને ઉદાહરણ આપ્યું છે, જોઈએ. જો અહીંયા કેટલા છે, ઓગણીસ, તો કે દસ નું એક કાર્ડ અને બીજા એક એક ના નવ થશે. હવે અહીંયા એકવીસ છે, તો અહીંયા તમારે શું કરવાનું, તો કે અહીંયા દસ ના કેટલા કાર્ડ હશે, તો કે દસ નું આ એક કાર્ડ અને દસ નું બીજું કાર્ડ બરોબર. એટલે દસ દસ ના બે કાર્ડ અને બીજું એક નું બરોબર એક નું હશે. તમારે આવી રીતે કાર્ડ દોરીને આવા નંબર લખવાના છે. અહીંયા પંચાણું છે, તો કે દસ દસ ના કેટલા હશે, તો કે દસ દસ ના નેવ ને પાંચ થાય, એટલે કે દસ દસ ના નવ થાય. તો તમારે અહીંયા દસ દસ ના નવ કાર્ડ બનાવવાના બરોબર અહીંયા. અને પછી છેલ્લે છૂટા કેટલા બનાવવાના, તો કે પાંચ બરોબર. એક એક ના કેટલા તમારે બનાવવાના રહેશે, તો કે પાંચ. અહીંયા બસો ને એક છે, તો કે સો સો ના કેટલા છે, બે અને એક છૂટું છે. તો નીચે જુઓ તમારે, અહીંયા બસો સાઠ છે, તો કે સો સો ના કેટલા કાર્ડ થશે, તો કે સો સો ના બે થાય, એટલે બસો થઈ જાય. આ સો નું એક અને સો નું બે બરોબર. હું થોડુંક થોડુંક તમને હાઇલાઇટ આપું છું, સમજાવું તમારે સરસ દોરવાનું છે. અને સાઠ છે, તો કે દસ દસ ના કેટલા હશે, તો કે સાઠ, એટલે કે તમારે દસ દસ ના છ કાર્ડ બનાવવાના રહેશે બરોબર. આગળ તમે બનાવી દેજો. ત્રણસો છે, તો આમાં તો ઈઝી જ છે, તો કે સો સો ના કેટલા થશે, તો કે ત્રણ. તો તમારે અહીંયા સો સો ના ત્રણ કાર્ડ બનાવી દેના, આ એક અને આ બીજું બરોબર. ત્રણસો છ છે, તો કે સો સો ના ત્રણ અને દસ નું એક નહીં આવે, એટલે બીજા છૂટા એક એક ના છ કાર્ડ હશે. અહીંયા ત્રણસો ચુમ્માલીસ છે, તમારે સો સો ના કેટલા કરવા પડશે, ત્રણ અને દસ ના ચાર અને બીજા છૂટા ચાર બરોબર. ત્રણસો પચાસ, તો હવે તો તમને ખબર પડી જ ગઈ હશે, તો કે ત્રણસો પચાસ છે, તો કે સો સો ના કેટલા આવશે, તો કે ત્રણ અને દસ દસ ના, તો કે પાંચ, એટલે પચાસ થઈ ગયા. ચારસો છે, તો આ તો સાવ ઈઝી છે, તો કે ચારસો છે તો કેટલા કાર્ડ હશે, તો કે સો સો ના ચાર કાર્ડ. તો તમારે અહીંયા સો સો ના કેટલા કાર્ડ બનાવી દેવાના, ચાર અહીંયા કાર્ડ બનાવી દેવાના બરોબર. હવે જ્યારે મારી પાસે દસ દસ કાર્ડ ગજવામાં હતા ત્યારે મને ખબર પડી કે મેં વીસ તારા ગણ્યા છે. હવે તમે કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો અને તમારો જવાબ ખાલી જગ્યામાં લખવાનો છે. તો અહીંયા દસ દસ ના બે એટલે કેટલા થશે, વીસ. તો કે અહીંયા દસ દસ ના બે છે અને જો છૂટા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો કે વીસ ને છ કેટલા થાય, તો કે છવ્વીસ. અહીંયા છવ્વીસ લખવાના, અહીંયા સો, દસ વીસ અને ત્રીસ, તો કે એકસો ને ત્રીસ. તમારે આવી રીતે ગણીને તમારે લખવાનું છે. અહીંયા સો બસો ત્રણસો અને દસ, તો અહીંયા કેટલા થશે, તો કે ત્રણસો ને દસ બરોબર. ત્રણસો ને દસ. હવે અહીંયા જુઓ કેટલા છે, તો કે સો બસો ત્રણસો અને ચારસો. અહીંયા આપણે કેટલા લખીશું, ચારસો. પછી છે અહીંયા સો બસો ત્રણસો ચારસો પાંચસો અને છસો. બીજા એક એક ના કેટલા છે, તો કે ત્રણ, તો કે છસો ને ત્રણ. તો કે છસો ને ત્રણ આપણે કેમ લખીશું, છ જીરો અને ત્રણ બરોબર. છ જીરો ત્રણ. હવે અહીંયા જો સો સો ના કેટલા છે, તો કે એક બે અને ત્રણ, એટલે કે ત્રણસો દસ છે, એટલે કે ત્રણસો દસ. છૂટા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો દસ ને છ કેટલા થાય, સોળ. કે અહીંયા આવશે ત્રણસો ને સોળ બરોબર. ત્રણસો સોળ. અહીંયા સો સો ના કેટલા દેખાય છે, એક બે ત્રણ અને ચાર. દસ દસ ના, તો કે એક બે અને ત્રણ, એટલે કે ચારસો ને કેટલા થયા, તો કે ત્રીસ અને એક, એટલે કે એકત્રીસ. એટલે અહીંયા આપણે શું આન્સર આવશે, ચારસો એકત્રીસ બરોબર.
હવે અહીંયા જુઓ, અહીંયા આપણને 100 સોના કેટલા છે એ જોઈએ, બરોબર? તો કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, તો 100 સોના 10 છે એટલે કેટલા થશે મિત્રો, ખબર છે? 100 સોના 10 હોય એટલે કે 1000 થાય. 1000 ની પાછળ કેટલા મીંડા આવે? તો કે 3. જો 10 ના 10 હોય તો 100 થાય, અને 100 સોના 10 હોય તો 1000 થાય, બરોબર? એટલે કે 1000 કેમ થાય એ આપણે અહીંયા એક નવો આંકડો મળી ગયો છે, 4 આંકડાનો, બરોબર? એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો હશે તેનું અનુમાન કરવાનું છે, બરોબર? ચાંદા મામા એવું કહે છે, જો કોઈ ભી આપણે ગણતરી કરવી હોય તો આવી રીતે જૂથ પાડી અને આપી ગણતરી કેવી રે? સરળતા રે, બરોબર? જૂથમાં ગણવાની સરળતા રે, બરોબર? તો અહીંયા આ હતું આપણું ચેપ્ટર પહેલું, બરોબર? જૂથમાં ગણીએ, જે અહીંયા શું થાય છે, પૂરું થાય છે, બરોબર? આશા રાખું છું કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. અને હા મિત્રો, પ્રવૃત્તિ તો આમાં તમારે કરવાની જ રહેશે, હોમવર્ક તો ખાસ કરવાનું, બરોબર? જે અંદર બુકમાં તમને જે અહીંયા લખું છું એ, બરાબર, અમુક બધું મેં નથી લખ્યું, પણ તમારે એ તમારી બુકમાં લખવાનું છે. અહીંયા હું એકમ પૂરો કરું છું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.